હેલો હાય આય હાય, હું રવિ બારોટ વનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. રશિયાએ યુક્રેનના ખાર્કિવના સુપર માર્કેટ પર હુમલો કર્યો, 11 માર્યા ગયા, 12થી વધુને ઈજા. અમેરિકન મિત્ર સાથે દાણચોરી કરતો હોવાથી બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અનારની હત્યા થઈ હોવાનું અનુમાન. પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂસ્ખલનમાં મૃતકોની સંખ્યા 300 થઈ, હજી મૃત્યુઆંક વધે તેવી સંભાવના. પાકિસ્તાનના સરગોધામાં ઈશનિંદાનો આરોપ લગાવી ખ્રિસ્તી સમુદાયના લોકો પર હુમલો, તેઓની સંપત્તિને આગ ચાંપવામાં આવી. ભારતના મહત્વના સમાચાર. રેમલ વાવાઝોડું આજે રાત્રે બંગાળના દરિયાકિનારે અથડાશે. 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ. એક દિવસમાં 200 લોકો પહોંચી જતા માઉન્ટ એવરેસ્ટ પર જામ. ડેડ ઝોનમાં પડી ગયેલા 2 પર્વતારોહીની શોધખોળ. દિલ્હીના વિવેક વિહાર સ્થિત હોસ્પિટલમાં આગ લાગતા 6 નવજાત બાળકોના મોત, 5ને બચાવાયા. નાસિકના 2 જ્વેલર્સને ત્યાં ઈડીના દરોડા. 26 કરોડ રોકડા અને 90 કરોડની બિનહિસાબી સંપત્તિના દસ્તાવેજો જપ્ત કરાયા. ગુજરાતના મહત્વના સમાચાર. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટની સુઓ મોટો. કયું ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થ હતા, આ માનવસર્જિત દુર્ઘટના છે. રાજ્યના તમામ ગેમ ઝોનની ચકાસણી સહિતની માહિતી આપવા તમામ કલેક્ટર અને પોલીસ કમિશનરને સરકારનો આદેશ. રાજકોટ અગ્નિકાંડના મૃતકોના પરિવારોને પીએમઓની 2 લાખ અને મોરારીબાપુની 5 લાખ વળતરની જાહેરાત. રાજકોટમાં 28ને ભરકી જનાર ગેમ ઝોનના કાટમાળમાંથી માનવ દેહના ટુકડા મળ્યા. ગેમ ઝોનના માલિક સહિત 6 લોકો સામે FIR. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.